साथी मित्रों, आज आ वीडियो नी अंदर आपणे जाणीशुं अषाढ़ वद तेरस थी करवामां आवतुं अव्रत जीव्रत माना व्रतनी विधि तथा व्रत कथा सांभळीशुं। श्री गणेशाय नमः। जय श्री कृष्ण। मित्रों, स्वागत छे तमारुं आपणी यूट्यूब चैनल भगवत स्मरणमां। नवी परणेली वहु परण्या पछी पहला अषाढ़ वद तेरस थी आ व्रत ले छे अने अमासना दिवसे पूरु करे छे। ए दिवसे सवारे वेला उठी नाई धोई अव्रत जीव्रत नामनी देवीओनु पूजन करे छे, उपवास करे छे, फड़फड़ादि खाए छे, रात्रिना जागरण करे छे। आ रीते 5 वर्ष सुधी व्रत कर्या पछी उजवाय छे। आ व्रत पतिना दीर्घायु माटे करवामां आवे छे। આપણે શ્રી અવ્રત જીવ્રત માની વ્રત કથા સાંભળીએ તે પહેલા જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો આવનારી નવી વિડીયો માટે। વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો। બોલે શ્રી અવ્રત જીવ્રત માની જય। અવ્રત જીવ્રત વ્રતની કથા। એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી। બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતો। જ્યારે બ્રાહ્મણી માયાળુ અને દયાળુ સ્વભાવની હતી। બ્રાહ્મણ બ્રાહ્મણી બધી વાતે સુખી હતા, પરંતુ તેમને એક વાતની ખોટ હતી, તેમને શેર માટેની ખોટ હતી, તેમને સંતાન કંઈ પણ હતું નહીં। આ વાતથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા। એક દિવસ બ્રાહ્મણે વિચાર કર્યો કે આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાના બદલે લાવ ભગવાન શંકરનું તપ કરું, તેમની આરાધના કરું। ભગવાન શંકર તો ભોળાનાથ છે, તે જરૂર મારી પ્રાર્થના સાંભળશે। આવો વિચાર કરી બ્રાહ્મણ તો જંગલ તરફ ચાલી નીકળ્યો। તે ચાલતો ચાલતો ઘોર જંગલમાં આવ્યો। તેણે એક મહાદેવનું મંદિર જોયું। આ મંદિરમાં કોઈ આવજાવ કરતું ન હતું, તેથી આવરડું પડ્યું હતું। તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણે પ્રથમ તો આખું મંદિર સાફસૂફ કરી દીધું। પછી તે ભગવાન શંકરની પૂજા કરવા બેસી ગયો। તેણે સતત 6 દિવસ સુધી ભગવાન શંકરનું કઠોર તપ કર્યું, છતાંય ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં। એટલામાં એક પારધી આવ્યો, ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો। તેને તો જય ભોલેનાથ કહી બકરાના ગળા ઉપર તલવારનો ઘા ઝીકી દીધો કે તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, માંગે તે આપું। પારધી કહે, હે શંકર ભગવાન, મારે તો 7 દીકરા જોઈએ છે। શંકર ભગવાન તથાસ્તુ કહી તને 7 દીકરા થશે એમ કીધું। પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો। આ જોઈ બ્રાહ્મણ તો વિસ્મય પામી ગયો। તે વિચારવા લાગ્યો કે હું સતત 6 દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાંય ભગવાન શંકર પ્રગટ થતા નથી, અને આ પારધીએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો કે તરત જ ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા। શું ભગવાનના ઘરે પણ આવો ઘોર અન્યાય છે? આવું જોઈ બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયો। તેણે મહાદેવજીના શિવલિંગ ઉપર માથું પછાડી મરી જવાનો નિર્ણય કર્યો। બ્રાહ્મણ જેવો શિવલિંગ ઉપર માથું પછાડવા જાય છે કે ત્યાં શંકર ભગવાન પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, મારા શિવલિંગ ઉપર માથું પછાડીશ તો શું તું આપઘાત કરી શકે છે? બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, હું રોજ તમારી સેવા કરું છું, છતાં મારા ઘરે પારણું બંધાતું નથી। જ્યારે પેલા પારધીને તો તમે ઢકડીમાં 7 દીકરા આપી દીધા। ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને બોલ્યા, જો પેલો છાણનો પોદળો તેમાં કેટલા કીડા ખદબદે છે? પારધીને 7 દીકરા આપ્યા છે, પણ એવા જ જાણજે એજા, હું તને 1 દીકરો આપીશ, પરંતુ તું એને પૂરું ભણાવજે અને પૂરું ભણી રહે, પછી તેને પરણાવજે, એ પહેલા તેના લગ્ન કરીશ નહીં। સારું કહી બ્રાહ્મણ તો પોતાના ઘરે ગયો। થોડા દિવસોમાં તા બ્રાહ્મણીને ગર્ભ રહ્યો। પૂરા 9 માસે 1 રૂપાળા દીકરાનો જન્મ થયો। બ્રાહ્મણ બ્રાહ્મણી તો હરખનો પાર ન રહ્યો। દિવસે ને દિવસે દીકરો મોટો થવા લાગ્યો। છોકરો 5 વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો। છોકરો ભણવામાં ખૂબ હોશિયાર, તે એકવાર વાંચે કે આખો પાઠ મોડે થઈ જાય। ધીરે ધીરે છોકરો મોટો થવા લાગ્યો। તે 12 વર્ષનો થયો કે ગામ ગામેથી એના માગા આવવા માંડ્યા। આ જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી તો હરખાઈ ઉઠ્યા, હરખના અને હરખના, તેઓ ભગવાન શંકરને આપેલી શરત ભૂલી ગયા,
છોકરાનો અભ્યાસ પણ હજી પૂરો થયો ન હતો. બ્રાહ્મણે તો સારી છોકરી જોઈ પોતાના દીકરાનું સગપણ પણ કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ તેના લગ્ન પણ લઈ લીધા. તેણે સગા સંબંધીઓને તેડાવી જાન જોડી અને ઉપડવા વેવાઈના ઘેર પહોંચ્યા. ખૂબ જ હરખભેર દીકરાના લગ્ન પતાવી 3 દિવસ પછી કન્યાને લઈ જાન પાછી આવી. રસ્તામાં પવનનું ભારે તોફાન થયું. આકાશમાં વાદળ ચડી આવ્યા. વીજળીઓ ગડગડાટ થવા લાગ્યા. જોતજોતામાં તો મુશળધાર વરસાદ પડી ગયો. વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરી એક મોટો ઘટાદાર ઝાડ નીચે રોકાઈ ગયા. એમાં આવામાં વર રાજાના પગે કંઈક કરડ્યું. તે એક ભયંકર ચીસ પડી ધરતી ઉપર ઢળી પડ્યો. વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં. એક મોટો કાળતરો નાગ સડસડાટ દૂર જતો હતો. થોડી વારમાં તો વરરાજાનું આખું શરીર લીલુંછમ થઈ ગયું. આંખો ફાટી ગઈ. મોડામાં ફીણ આવી ગયા અને વરરાજાના પ્રાણ પખેરું ઉડી ગયું. જાનોયોમાં રૂડા કોળ થઈ રહ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણી તો હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. છેવટે બધાને સમજાવી તેઓ માંડ માંડ શાંત રાખ્યા. અંધારામાં વધુ વાર રોકાવું જોખમથી ભારે છે. સબની વ્યવસ્થા કાલે સવારે કરીશું. આમ કહી બ્રાહ્મણ બ્રાહ્મણીને આગળ કરી રડતા રડતા ચાલતા થયા. પરંતુ તે છોકરાની વહુ તેની સાથે ગઈ નહીં. તે તો પોતાના પતિના સબની પાસે બેસી રહી. બધાને તેને ઘણી સમજાવી છતાં તે એકની બે ન થઈ. તે તો પતિના માથાને પોતાના ખોળામાં લઈને રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી. તેને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે. બધા જાનોયા ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના શબને ખભા પર ઉપાડી લીધી. પડતી આખડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે તેણે નજીકમાં એક મહાદેવજીનું મંદિર જોયું. તે તો શબને લઈને દેરામાં ગઈ અને અંદરથી સાંકળ બીડી દીધી. મધરાત થતા એવામાં એવ્રતમાં આવ્યા. જુએ છે તો દેરું બંધ અને અંદરથી સાંકળ બીડેલી. એટલામાં એવ્રતમાં બોલ્યા, મારા દેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? આ સાંભળી વહુ તો બિચારી ધ્રુજવા લાગી. ધ્રુજતા ધ્રુજતા તેને બારણું ઉગાડ્યું. એવ્રતમાં વહુને જોતા જ પૂછ્યું, કોણ છે તું? વહુ બોલી, માં હું ભૂત નથી કે પ્રેત નથી, હું તો એક દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપને શરણે આવી છું. પરણીને આવતા રસ્તામાં મારા પતિને સાપ કરડ્યો. માતાજી, મારા પતિને જીવતો રાખો. એ વ્રતમાં બોલ્યા, જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરીશ. હા માં, તમે જે કહેશો તેમ કરીશ. એમ કહેતા સબ એક પડખું ફર્યું. થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા. તેમણે પણ દેરાના બારણા બંધ જોયા એટલે તે બોલ્યા, મારા દેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? વહુએ બારણા ઉગાડ્યા. જીવ્રતમાં વહુને જોતા જ પૂછ્યું, કોણ છે તું? વહુ બોલી, માં હું ભૂત નથી કે પ્રેત નથી, એક દુખિયારી સ્ત્રી છું. મારા પતિ શબની રખેવાળી કરું છું. માં મારા પતિના રસ્તામાં સાપ કરડ્યો છે, આપ તેને સજીવન કરો. જીવ્રતમાં બોલ્યા, તારા પતિ સજીવન કરો, પણ તું હું કહીશ તે કરીશ? વહુ બોલી, હા, જે કે એ બધું જ કરીશ. ત્યારે સબે પડખું ફેરવ્યું. થોડી વારમાં ત્યાં જયામાં આવ્યા. તેમણે પણ દેરાના બંધ બારણા જોઈને વહુને એવું જ કહ્યું. ત્યારે વહુએ પણ તેમને કહ્યું, માં હું તમારું કહ્યું કરીશ. ત્યારે સબમાં શ્વાસ ચાલતો થયો. છેલ્લા પહોરે વિજયામાં આવ્યા. તેમણે પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે વચન લીધું એટલે વિજયા માએ પાણી ભરીને મૃતદેહ પર અંજલિ છાંટી. ત્યાં તો વરરાજા આળસ મરડીને ઊભો થયો. પોતાના પતિને સજીવન થયેલો જોઈ હરખ ગેલી બની ગઈ. વરે કહ્યું, આપણે બંને અહીંયા ક્યાંથી આવ્યા? બીજા જાનોયા ક્યાં ગયા છે? એટલે વહુએ માડીને બધી વાત કરી. પછી વર કહે છે, મને તો ખૂબ ભૂખ તરસ લાગી છે. વહુ તો દોડતી મંદિરની વાડીના ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. પછી બંને જણાએ ફળ ખાઈને ધરાઈને પાણી પીધું. વર વહુ મંદિરના પગથિયે બેઠા અને બહાર ઓટલે આવીને બેઠા બેઠા વાતો કરવા લાગ્યા.
ત્યાં તો ગામનો ગોવાળિયો સવારે ગાયો ભેંસો લઈને ચરવા નીકળ્યો। એમણે વરવહુને વાતો કરતા જોયા અને તે અચરજ પામ્યો। તેમણે થયું કે અરે આ વરના મા બાપ તો ગામમાં રોડકોડ કરે છે, એને અહીંયા બંને જણા નિરાતે બેસીને વાતો કરે છે। ગોવાળિયો તો ગાયો ચરાવવાનું છોડીને તરત જ બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગ્યો કે રડવાનું બંધ કરો, તમારો દીકરો અને વહુ એક મંદિરના ઓટલે બેસીને વાતો કરે છે। ગોવાળોની વાત સાંભળી બધા આશ્ચર્ય પામ્યા। બધાને વાત ખોટી લાગવા લાગી, કારણ કે રાત્રે જ તેઓ બ્રાહ્મણના દીકરાના શબને જંગલમાં છોડીને આવ્યા હતા। બધાએ આ વાતની ખાતરી કરવા છાનામાના તપાસ કરવા લાગી તો તે વાત સત્ય નીકળી। બ્રાહ્મણ બ્રાહ્મણી તો પોતાના દીકરાને સજીવન થયેલો જોઈ રાજી રાજી થઈ ગયા। પછી તેઓ જાન જોડી વરકન્યા સામૂહ્ય કર્યા। પોતાના દીકરા વહુને સજીવન જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી તેને વળગી પડ્યા। દીકરા વહુએ માતા પિતાને પગે લાગ્યા, પછી બધા ઘરે આવ્યા। ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો। બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમનો દીકરો વહુ ચારેય જણા આનંદથી દિવસ પસાર કરવા લાગ્યા। બે ત્રણ વર્ષ થયા કે વહુએ એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો। મધરાત થઈ એવ્રતમાં આવ્યા અને તેઓ બોલ્યા, વહુ મને આપેલું વચન તો તને યાદ છે કે નહીં? હા માતાજી, તો લાવ આ દીકરો મને આપી દે। વહુ તો દીકરાને બળોતિયા વીટીને એવ્રત માને આપી દીધો। માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા। સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે। સાસુ બોલી, અલી વહુ છોકરો ક્યાં ગયો? વહુ બોલી, મા મને ખબર નથી। સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં ગઈ અને તેને પોતાના મરી ગયેલા પતિને સજીવન કર્યો, માટે નક્કી કોઈ આ જાદુ ટોણા જાણતી હોવી જોઈએ અને આ કામ પણ તેનું જ હોવું જોઈએ। છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા। આખા ગામમાં હાહાકાર મચી ગયો। થોડા સમયમાં તો વાત ભૂલાઈ ગઈ અને વહુએ બીજી વાર મહિના રહ્યા। બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો। તે વખતે જીવરતમાં આવીને દીકરાને લઈ ગયા। સાસુને લાગ્યું કે નક્કી મારી વહુ કોઈ ચુડેલ જ છે, તે જ છોકરાઓને ખાઈ જાય છે। ત્રીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો। આ વખતે સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા અને મધરાત થયા જયામાં આવ્યા। તેમણે સાસુમાને ઊંઘાડી દીધા અને વહુ પાસેથી બાળક લઈને અલોપ થઈ ગયા। સવાર થતા સાસુમાની આંખ ઉગડી, તેમણે ગોળિયામાં જોયું તો દીકરો ન મળે। સાસુમાને તો વહુને ગમે તેવા શબ્દ બોલવા લાગ્યા અને પોતાની વહુને ચાર પાંચ ધીબ્બા પણ મારી દીધા, છતાં વહુ કાંઈ બોલી નહીં, તે ચૂપ જ રહી। ધીરે ધીરે વાત રાજાના કાને પડી, તેમણે પણ આ બાબતે તપાસ કરવાનું વિચાર્યું। ચોથી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો। ડોશીમાએ તરત જ આ વાતની ખબર રાજાને આપી। રાજા ખુલ્લી તલવાર લઈને આખી રાત ગોળિયા પાસે ચોકી કરતા બેઠા। મધરાત થતા વિજ્યામાં આવ્યા। દર વખતની જેમ જ વિજ્યામાં પણ રાજાની ઊંઘાડી દીધો અને બાળકને લઈને અલોપ થઈ ગયા। વહુએ બિચારી શરત પ્રમાણે માતાજીને દીકરો આપી દીધો। સવાર થતા રાજાએ ઉઠીને ગોળિયામાં જોયું તો છોકરો ન મળે। રાજા પણ અચંબામાં મુકાઈ ગયા। સાસુમાં તો માથું પેટ બેઉ કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા, ચુડેલ, તું તો મારા ચાર ચાર દીકરાને ખાઈ ગઈ તોય ધરાતી નથી। આમ કહેતા કહેતા તે તો વહુને મારવા લાગ્યા, પણ વહુ બિચારી શું બોલે, તે તો મૂંગી જ રહી। હવે દિવસે દિવસે સાસુમાનો ત્રાસ વધવા લાગ્યો। તે વહુને હવે એક નોકરાણીની માફક પણ રાખવા લાગ્યા। વહુ પણ મૂંગી રહી, બધું સહન કરવા લાગી। સમય જતા વહુને પાંચમી વાર ગર્ભ રહ્યો। આ વખતે વહુએ દીકરાને જન્મ આપ્યો અને આ વખતે સાસુમાં કોઈ દરકાર લીધી નહીં। સવાર થતા જોયું તો દીકરી ઘોડિયામાં રમતી હતી, દીકરી કોઈ લઈ ગયું નહીં, એટલે વહુએ કહ્યું, બા મારે ગોરાણી જમાડવી છે, મારે વ્રત પૂરું થાય છે। સાસુ તો રાતી પીડી થઈ ગઈને બોલી, દીકરીને જીવતી રાખી શું કરું, ચાર ચાર દીકરા તો ખાઈ ગઈ, હવે તને ફાવે તેમ કર, મને કાંઈ પૂછીશ નહીં। વહુ તો સવારે નાઈ ધોઈને દેરામાં ગઈ। તેણે ચારેવ દેવીઓને ચાંદલા કર્યા અને બોલી, એવ્રતમાં જીવ્રતમાં જયામાં વિજયામાં ચારેવ બહેનો મારી ઘરે ગોરાણી થઈને જમવા પધારો।
પછી તો વહુ ઘરે આવી જલ્દી જલ્દી રસોઈ કરવા બેસી ગઈ। તેણે તો જાત જાતના પકવાન બનાવ્યા। સાંજ થતાં જ ચાર્યો માતાજી જમવા પધાર્યા। માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પેલી દીકરી રડી એટલે માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? સૌને બબ્બે ભાઈ અને મારે એકે ભાઈ નહીં। અરે બેટી, તારે તો ચાર ચાર ભાઈ છે, જો આ રહ્યા। આમ કહી ચાર્યો માતાજીએ એક એક ભાઈ પાછો આપ્યો અને સૌને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપી ચાંદલા કર્યા। સાસુ તો આ બધું જોઈને અચરજ પામી ગયા। તે તો પોતાની વહુને ડાકણ માનતી હતી, પણ આ બધું કામ તો માતાજીનું હતું। સાસુમાએ વહુની માફી માંગી। વહુએ તે રાતે જંગલમાં બનેલી સર્વ બીના કહી સંભળાવી। તેણે પોતાના પતિના પ્રાણ બચાવવા માટે ચાર ચાર દીકરાનો ભોગ આપ્યો હતો, પણ માતાજીની કૃપાથી તેને ચારેય દીકરા પાછા મળ્યા। સાસુમાં તો કારે દીકરા પોતાની કાંખની જેમ જોઈને રાજી રાજી થઈ ગયા। થોડી વારમાં તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે બધા દીકરા જોવા ડોશીમાને ઘરે ઉમટી પડ્યા। તેઓ બધા વહુના વખાણ કરતા થાકતા ન હતા। હે એફરતમાં, જીવરતમાં, જયામાં, વિજયામાં, તમે જેવા પરણેલી વહુને ફળ્યા, તેવું આ કળિયુગમાં વ્રત કરનારા સર્વ ભક્તજનોને ફળજો। બોલીએ શ્રી એવરતમાની જય, બોલીએ શ્રી જીવરતમાની જય, બોલીએ શ્રી જયામાની જય, બોલીએ શ્રી વિજયામાની જય। સાથી મિત્રો, આ હતો અષાઢ સુદ તેરસના દિવસથી લેવામાં આવતું એવ્રત જીવ્રત માનું વ્રતવિધિ અને વ્રતકથા। હું આશા રાખું છું કે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે। નિત્ય આવા ભક્તિમય વિડીયો જોવા માટે ચેનલ હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂર દબાવો। મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે।